થોડા દિવસ પહેલા જ અમદાવાદ નજીક આવેલા વાંચ ગામે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા એક શ્રમિકનું મોત થયું હતું, જે બાદ આ ઘટનામાં સેફટીનો અભાવ સામે આવ્યો. ત્યારે આજે વીટીવી ન્યૂઝની ટીમ વાંચ ગામે ધમધમતી ગેરકાયદે ફેક્ટરીઓના રિયાલિટી ચેક માટે પહોંચી તો જાણવા મળ્યું કે વાંચ ગામમાં 65થી વધુ ફટાકડાની ફેક્ટરીઓ આવેલી છે, જેમાંથી માત્ર 25 ફેક્ટરીઓ પાસે જ ફાયર સેફટીના સર્ટિફિકેટ છે. બાકીની ફેક્ટરીઓ લાયસન્સ વગર જ ધમધમી રહી છે. એટલું જ નહીં, જેટલા કિલો સલ્ફર ગંધક રાખવાનો પરવાનો મળ્યો હોય તેનાથી વધુ દારૂખાનું રાખી રહ્યા છે. ત્યારે શું છે ફાયર સેફટીના નિયમો, આવો જાણીએ. જે પણ એક્સપ્લોઝિવ લાયસન્સ કે જે પણ એક્સપ્લોઝિવ હોય એ પોલીસ દ્વારા આપવામાં આવતું હોય છે, પરંતુ આપણે ત્યાં આગ ન લાગે એના માટેની જે સુવિધાઓ ને જે આપણે ફાયર બ્રિગેડ તરફથી જે ચકાસવાનું હોય છે, એમાં ખાસ કરીને જે પણ કંઈ ફટાકડા બનાવવા માટેના જે કંઈ કારીગરોની બધાય હોય એ ખુલ્લા ખેતરોની અંદર બનાવવામાં આવતા હોય છે ફટાકડાની, અને એના શેડ બાંધેલા હોય તો શેડની અંદર જે એની દિવાલ છે એ 1.5 ફૂટ થી વધારે ઊંચી ન હોવી જોઈએ. જે બધાય કામ કરતા હોય એ બધી બાજુ ખુલ્લામાં કામ કરતા હોય છે, અને કાંઈ પણ થાય આગ લાગે તો ખુલ્લું ખેતર હોય તો એ ખુલ્લા ખેતરની અંદર દૂર વહ્યા જાય, જેથી કરીને કોઈ જાનહાનિ કે એવું થાય નહીં એવું આપણે ધ્યાન રાખતા હોય છે. જે જગ્યાએ આ ફટાકડા સ્ટોરેજ કરેલા હોય ત્યાં લાઇટ કે લાઇટિંગ એવું રાખવામાં આવતું નથી કે વીજળીના કોઈ પણ પ્રકારના સાધનો ત્યાં રાખવામાં આવતા નથી, આ આપણે જોતા હોઈએ છીએ, અને ત્યાં ફાયર એક્સ્ટિંગ્વિશરો રાખવામાં આવતા હોય છે. ગેરકાયદે ધમધમતી ફેક્ટરીઓ પર તંત્રના ચાર હાથ છે તે તો વાત પાકી છે, પરંતુ જોખમને લઈને એક્સપર્ટનું શું કહેવું છે જરા તે પણ સાંભળો. ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવ્યા પછી પોલીસમાં એના જથ્થાની મંજૂરી માટે પોલીસ દ્વારા એનું લાયસન્સ આપવામાં આવતું હોય છે, અને ફાયર NOC પોલીસના લાયસન્સના આધારે જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીની અભિપ્રાયના આધારે જ્યાં મેન્યુફેક્ચરિંગ થતું હોય ત્યાં આગળ એ જેટલા જથ્થામાં દારૂગોળો રાખતા હોય એ માત્રામાં એના નિયમો પ્રમાણે ત્યાં એ ફટાકડાનું ત્યાં પ્રોડક્શન કરવામાં આવે છે કે નહીં, એ ત્યાં જરૂરી સલામતી છે કે નહીં, ત્યાં કામ કરતા કામદારો માટે જરૂરી જોગવાઈઓ કરવામાં આવેલી છે કે નહીં, ત્યાં સ્પાર્કલેસ એન્વાયરમેન્ટ છે કે નહીં, આ તમામ બાબતોની આપણે ચકાસણીના અંતે એક્સપ્લોઝિવ ડિપાર્ટમેન્ટ પણ આનો એક લાયસન્સ આપતો હોય છે ચોક્કસ નિયત જથ્થા માટે. મહત્વનું છે કે હાલ 25 ફેક્ટરીઓ પાસે જ લાયસન્સ છે અને ઘણી ફેક્ટરીઓના લાયસન્સ રિન્યુ કરવાના બાકી છે, છતાં ફેક્ટરી માલિકો નિરસ્તા દાખવી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે ઊંઘતું તંત્ર વધુ કોઈ દુર્ઘટનાની રાહ જોવે છે કે પછી ગેરકાયદે ધમધમતી ફેક્ટરીઓ સામે કાર્યવાહી કરે છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે દીપક સોલંકી, VTV ન્યૂઝ, અમદાવાદ.